શહેરના તોરાળા વિસ્તારમાં શનિવારે સાંજે એક મહિલા સહિત 6 શખ્સોએ ઘાતક હથિયારો સાથે હુમલો કરી દલિત યુવાનને સરાચાહે વેતરી નાખ્યો છે. તેની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. નાના ભાઈના પ્રેમ સંબંધના સમાધાન માટે આરોપીઓએ દલિત યુવાને બોલાવી તેને ઢીંગાડી દીધું હતું. બનાવ બાદ પોલીસે આરોપીઓને સકંજામાં સપડાવી લીધાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં એકઠા થઈ ગયા હતા. વાતાવરણ થોડી વાર માટે તંગ બની ગયું હતું, જેને પગલે એસીપી જોશી સહિતના પોલીસ અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. આ હત્યાનું કારણ જાણવા પોલીસ તપાસ ચલાવી રહી છે. અહેવાલ લલિત વ્યાસ. આજરોજ અંકે સિવિલ હોસ્પિટલમાંથી કંટ્રોલમાં ટેલિફોનથી વધી જણાવેલ કે ભાઈ એક થોરાળા ગામમાં વાલ્મિકીવાસમાં એક બનાવ બનેલો છે. જે અનુસંધાને ઇન્વેના પીએસઆઈ મકવાણા સાહેબે તાત્કાલિક એમ સિવિલ હોસ્પિટલમાં મોકલેલા અને સિવિલ હોસ્પિટલમાંથી તપાસ કરતાં તેઓ જણાવેલ કે અમોને જણાવેલ કે ભાઈ આ એક બનાવ બનેલ છે, જેમાં મર્ડર બનેલ છે, જેથી તાત્કાલિક અમો તથા એસીપી પૂર્વ વિભાગના તાત્કાલિક જગ્યા પર આવી ગયેલા. હત્યા કરવાનું કારણ એવું છે કે ફરિયાદી કાજલબેન મહેશભાઈના દિયર છે. ફરિયાદીના દિયરની પત્ની સાથે અશોકભાઈ અજયભાઈ એની કે ટેલિફોનિક વાત કરતા એનો આડો સંબંધ હોવાના કારણે આ બનાવ બનેલો છે. આ બનાવમાં 6 આરોપી છે. એક અજય ઉર્ફે અશોકભાઈ નારોલા, 2 છે સાગરભાઈ વિનુભાઈ વાઘેલા, 3 લાલુભાઈ કાંતિભાઈ બારૈયા, 4 કાંતિભાઈ લખુભાઈ બારૈયા અને 5 આરતીબેન ઉર્ફે ભણી કાંતિલાલ અને 6 હરિઓમ ઉર્ફે ભૂરો અશોકભાઈ નારોલા. મરનારાને ફરિયાદી જે છે નજીકના સંબંધમાં અને એક જ કોમના હોય છે, વાલ્મિકી સમાજના છે. ભાઈ મારા ફોન આવ્યો મારા છોકરાનો કે તારા છોકરાને મારી દીધો માથે પાઇપ ને તાત્કાલિક લઈ આવો. હું તો સાહેબ સર્વિસમાં હતો બરાબર, એટલે તો હું ત્યાં ગયો તો મારા છોકરાનું પૂરું કરી નાખ્યું હતું. લગભગ ઓછામાં ઓછા 8 જણા હતા, 8 થી 9. ગઈકાલે આવ્યા હતા સાહેબ મારવા તો રહી ગયો અને આજે મારા છોકરાનું પૂરું કરી નાખ્યું છે. કારણ કાંઈ જો સાહેબ એમાં કોઈ મોટી વાત નથી બરાબર. ત્યાં મારો છોકરો જતો એને કાંઈ દુશ્મની હતી નહીં ને આવી રીતે આમ જ એને માર્યો છે બરાબર.